એ દિવસે હું ધંધે કેમ લાગ્યો? સવારે 11:30 વાગ્યા હતા, હું ગેમ રમતો હતો. પપ્પા રૂમમાં આઈ જા, ડ્રોરમાં કઈ શોધતા હતા. અરે પપ્પા, 11:30 વાગ્યા, તમે હજી ઓફિસ નથી ગયા? પપ્પાએ મારી સામે જોયું. પપ્પા મારી પાસે આવ્યા. માર સાલા, પપ્પાએ નાકોરિયા ફૂલાયા. મેં પપ્પાને કીધું, વોટ્સ અપ? પપ્પાએ કીધું, એ કામ ધંધો કરો છે કે આખી જિંદગી બસ ગેમ જ ટીચા કરવી છે? સોરી પપ્પા. 10 મિનિટમાં તૈયાર થઈ જા, આજથી ઓફિસ ચાલુ. અને હા, કાલનું ક્લાયન્ટનું પ્રેઝન્ટેશન તું જ કરીશ. મેં કીધું, ફક. એ દિવસે હું ધંધે લાગ્યો. હું કેબિનમાં પહોંચ્યો, બારીની બહાર જોયું. બે ડોગી કરી રહ્યા હતા, સો ક્યુટ. હું ખુશી પર બેઠો, ફર્યો. ચક્કર આવ્યા. પ્રેઝન્ટેશનની ફાઇલ જોઈ, બોરિંગ. હેશટેગ બોર્ડ એટ ઓફિસ, હેશટેગ ઓફિસ સક્સ, હેશટેગ કિલ મી નાઉ. ફ્રેન્ડને ફોન કર્યો, બે હતી ત્યાં સવારથી છે ક્યાં ડૂડ? ડોન્ટ લાય ટુ મી ડૂડ, આઈ સો ધ બ્લુ ટિક, યુ રેડ ધ મેસેજ. વોટ્સ અપ? એ બીજું વોટ ધ ન્યુ જીઓટી એપિસોડ? લગન કર્યા પછી ભૂલી ગયો મને તું. આંટી, નીલમ ઘરે છે. એ સાંભળ, કોઈ આવ્યું તને કરું ફોન. રાહુલ આવ્યો. હાય અંકિત, મીટ સપના, યુ વિલ બી ગિવિંગ અર ધ પ્રેઝન્ટેશન. હાય, સો ગુડ ટુ સી યુ. હું પાછો આવ્યો. સી યુ ટુમોરો. સી યુ. ટાઈમ ટુ ઇમ્પ્રેસ. 3 વાગ્યા મેં ફાઇલો લીધી, બેગ ખોલી, લેપટોપ કાઢ્યું, ચાલુ કર્યું, કામ કર્યું, ટાઈપ કર્યું, કોફી પીધી, ટાઈપ કર્યું, લંચ કર્યું, છીંક ખાધી, ટાઈપ કર્યું, ફોકસ. થાકી ગયો, ટાઈમ ચેક કર્યો. હા, ખાલી 10 મિનિટ. બ્રેક લીધો. પ્રીતિ ને પિંકી જોડે ખપાઈ. ઓફિસમાં બધાને સ્ટેન્ડ અપ પરફોર્મન્સ આપી. સૌરભ ને ડરાયો, કાનમાં રાડ પાડી. એને કીધું, બોસનો છોકરો સાલો. ફરી કેબિનમાં આવ્યો, વરસાદ પડતો હતો. કામ કરવા બેઠો. રાસ તું જોયું, આપકે સાથ એક બુરા હાથ હોને વાલા હૈ. અંદાજ અપને અપના જોયું. ગોગી જી, આપકા ઘાઘરા ઉઠાતા હું. કેત્રી જી જોયું. ગેમ ઓફ થ્રોન્સ બિંજ વોચ કર્યું. લેટ મી ગો. બે જીમી, આવું ના કરાય, તારી બેન છે. હાઉ ગ્રોસ યાર. ઘડિયાળ ઉપર નજર ગઈ. ફક, 10 વાગ્યા. ઓફિસ ખાલી થઈ ગઈ હતી. મને કોઈએ બાય ના કીધું? સ્લીવ ચડાઈ, કામે બેઠો. લિવિંગ ડિઝાઇન, બેડરૂમ ડિઝાઇન પથવા માંડ્યું. 12:00, 2:00, 3 વાગ્યા. ઊંઘ આવવા માંડી, આંખો બંધ થવા માંડી, આંખ ચોળી, લાફા માર્યા, માથા પછાડ્યા, ચા બનાવી, સીપ લીધો, સુઈ ગયો. લેટ ઉઠ્યો. ફક, 10 વાગ્યા. બાથરૂમમાં ગયો, મોઢું ધોયું, ડીઓ માર્યું, ટાઈ પહેરી, મીટિંગમાં પહોંચ્યો. મેં કીધું, સોરી આઈ એમ લેટ. એને મને જોયો, મેં એને જોઈ, પપ્પા એમને જોયા. મેં પ્રેઝન્ટેશન ચાલુ કર્યું. હું બોલતો ગયો, એ સાંભળતી ગઈ. હું બતાવતો ગયો, એ જોતી ગઈ. આઈસોમેટ્રિક 3Ds બતાયા, ફોયર સ્પેસ, ફ્રેન્ચ વિન્ડો, ઝાડ બતાવ્યું. પપ્પા સરપ્રાઈઝ થયા, એ ઇમ્પ્રેસ થઈ, હું એક્સાઇટ થયો. એને મને ઇશારામાં સિગ્નલ આપ્યું, શી વોઝ ઇમ્પ્રેસ્ડ. હું કેબિનની બહાર ઉભો હતો. મેં એની રાહ જોઈ, સીલિંગ જોઈ, રાહ જોઈ. એ આવી, શી સેડ, વેલ ડન. આઈ સેડ, થેન્ક યુ. પછી ઓકવર્ડ થયું. કોફી માટે પૂછું કે પછી ટકીલા? ના, ટકીલા નહીં. એ સ્માઈલ પર સ્માઈલ આપતી હતી. કઈ તો બોલ ગધેડા. ત્યાં પપ્પા આવ્યા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. થેન્ક યુ પપ્પા. એમણે પૂછ્યું, સપના, તે કીધું કે નહીં? શું કીધું? યા, આઈ ડીડ ટેલ હિમ યેસ્ટરડે. હું ફ્લેશબેકમાં ગયો. યેસ્ટરડે? મેં વોલ્યુમ કર્યું. ગુડ ટુ સી યુ. ડુ યુ રીમેમ્બર, નાનપણમાં આપણે જોડે રમ્યા છીએ. હું તમારા દૂરના કાકા કિશોરભાઈની ડોટર છું. માની ગઈ અંકિત ભૈયા, બહુ મસ્ત પ્રેઝન્ટેશન હતું. ભૈયા?